वर्षीय किशोर ने घात की हत्या। टिकटॉक के गर्ल कीर्ति पटेल एयर होस्टेस ने तमाचा मारता पुलिस भैया। एसओजी की टीम ने ई सिगारेट और हुक्का लिक्विड साथ एक ने झड़पियो। यूक्रेन और रशिया वच्चे युद्ध ने कारण हाई इंडियन एम्बेसी द्वारा केंद्र सरकार ना आदेश बाद विद्यार्थियों ने एयर लिफ्ट करवानु शक्य न होवाथी पोलैंड थई ने विद्यार्थियों ने एयर लिफ्ट करवा माटे नु आयोजन करवामां आव्युं छे। यूक्रेन ना टर्नपोल सिटी में अभ्यास करवा गयेला 25 जेटला भारतीय विद्यार्थियों ने बस द्वारा रोड मार्गे पोलैंड लई जवामां आवता हता। विद्यार्थियों द्वारा सतत भारतीय दूतावास में भारत सरकार ने पोतानी सुरक्षा माटे कार्यवाही की मांग करवामां आवी रही हती, जेना आधारे आखरे इंडियन एम्बेसी द्वारा केन्द्र सरकार आदेश बाद विद्यार्थियों ने एरलिफ्ट करवानो शक्य न होवाथी पोलैंड थईने विद्यार्थियों ने एरलिफ्ट करवा माटेनुं आयोजन करवामां आवी रह्युं छे। યુક્રેનના ટર્નપોલ સિટીમાં અભ્યાસ કરવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓને બસ દ્વારા રોડ માર્ગે પોલેન્ડ લઈ જવાની કવાયત શરૂ કરાઈ છે। બસમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ એક સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવીને પોતાના દેશ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી। રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા આ વિગતો આપવામાં આવી હતી। સાથોસાથ ભારત સરકાર દ્વારા યુક્રેન ખાતેના ભારતીય રાજદૂતનો સંપર્ક કરી શક્ય તેટલા તમામ લોકોને સલામત ભારત લાવવાની વ્યવસ્થા કરવા માટેની સૂચનાઓ જારી કરવામાં આવી છે। દ્વારા જે પ્રયત્નો થયા અને બેલારુસના રસ્તેથી આપણા વિદ્યાર્થીઓને જે મેડિકલનો અભ્યાસ કરે છે અને બસ મારફતે પહેલો જથ્થો આજે નીકળીને દિલ્હી ખાતે આવશે, મુંબઈ ખાતે આવશે અને ત્યાંથી એ લોકોને પરત લાવવાની કામગીરી ધીમે ધીમે શરૂ થઈ રહી છે। સુરતના ઉધના વિસ્તારમાં 3 સ્કૂલના ટેરેસ ઉપર ગેરકાયદેસર પથ્થરના શેડ ઉભા કરી માળ વધારો કરાતા ઉધના ઝોને આ સ્કૂલોના ટેરેસના ફ્લોર સીલ કરી દીધા હતા। સુરતના સિંગણપુરમાં આગની ઘટના બાદ પાલિકાનું તંત્ર જાગ્યું છે। ઉધના વિસ્તારમાં 3 સ્કૂલના ટેરેસ ઉપર ગેરકાયદેસર પથ્થરના શેડ ઉભા કરી માળ વધારો કરાતા ઉધના ઝોને આ સ્કૂલોના ટેરેસના ફ્લોર સીલ કરી દીધા છે। ઉધનામાં ટીપી સ્કીમ નંબર 2 ફાઇનલ પ્લોટ નંબર 100 કાશીનગરવાળી મિલકતમાં આવેલી લિટલ સ્ટાર હાઈસ્કૂલ અને રામકૃષ્ણ હિન્દી વિદ્યાલય સ્કૂલના સંચાલકોએ ભોયતળિયા તથા 3 માળની મિલકત ઉપર પતરાના શેડનું ગેરકાયદેસર બાંધકામ કર્યું, જ્યારે ઉધના રામનગરમાં આવેલ રોયલ ઇંગ્લિશ સ્કૂલના સંચાલકોએ ભોયતળિયા તથા 2 માળની મિલકત ઉપર પતરાના શેડનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું। આ અંગેની ફરિયાદ મળતા ઉધના ઝોનની ટીમે ત્રણેય સ્કૂલના મિલકતોમાંથી વસવાટ ખાલી કરાવ્યો। લિટલ સ્ટાર હાઈસ્કૂલ અને રામકૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં 4 માળ અને રોયલ ઇંગ્લિશ સ્કૂલનો 3 માળ સીલ કરી દીધો, જેને પગલે અન્ય સ્કૂલ સંચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। પાલિકાના અધિકારીએ કહ્યું કે આ પ્રકારની કોઈ પણ ફરિયાદ મળશે તો પાલિકાની ટીમ તત્કાલ સ્થળ ઉપર સ્કૂલો સામે કાર્યવાહી કરશે। ઉધના ઝોનની આ કાર્યવાહીને પગલે શાળા સંચાલકો સહિત ગેરકાયદેસર રીતે ટેરેસ ઉપર શેડ ઉભા કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે। ગઈકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારી સાહેબો આવેલા હતા અને અમારા ટેરેસના ભાગ ઉપર આવી અને એમને કીધેલું કે આ ભાગ ઉપર એમની ઇમ્પેક્ટ ભરાયેલી નથી, તો અમે એ બાબતમાં જણાવીએ કે અમારી ઇમ્પેક્ટ ભરાયેલી છે। અમને પ્લાન મેળવવા માટે અમે અરજી પણ કરેલી છે, પરંતુ અમારી પાસે હજી પ્લાન આવેલો નથી અને અધિકારી સાહેબને અમારા પુરાવા આપી અને અમે એની રજૂઆત કરી અને કાયદેસરનો પ્લાન મેળવી અને કાયદેસરની કાર્યવાહી પાંડેસરાના વડોદ ગામ ખાતે રહેતા અભિષેક સિંઘ રમાશંકર સિંઘે પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી હાઉસિંગ બોર્ડ પાંડેસરા ખાતે રહેતો 20 વર્ષીય રોહિત યાદવ નામનો યુવાન તેના મિત્રની બહેન ઉપર અભદ્ર કમેન્ટ કરતો હોય, જેને લઈ અભિષેક તેનો ભાઈ રાહુલ અને તેના મિત્રો વડોદ અંબિકાનગર સોસાયટી ખાતે રોહિતને સમજાવવા માટે ગયા હતા, જ્યાં રોહિતે ઉમાશંકર ઉર્ફે સંકેતને ગાળો આપી ગાલ પર 2 તમાચા મારી દેતા રાહુલ વચ્ચે પડ્યો, જેને લઈ રોહિત યાદવે તેની પાસે રહેલ ચપ્પુ વડે રાહુલને છાતીના ભાગે એક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવ્યું।
જ્યારે બચાવવા પડેલ અન્ય એક યુવકને પણ રોહિતે છાતીના ભાગે એક ઘા મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી રોહિત ત્યાંથી ભાગી છૂટ્યો. હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપી રોહિતની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે પોલીસને હજુ સુધી આરોપીનું પગેરું મળી શક્યું નથી. સુરતમાં સોશિયલ મીડિયાની સ્ટાર કીર્તિ પટેલ પર ડુમ્મસ પોલીસે એર હોસ્ટેસ પર હુમલો કરવા બદલ ગુનો નોંધ્યો હતો. એર હોસ્ટેસને ધમકી પણ આપવામાં આવતા આ પ્રકરણમાં ડુમ્મસ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. થોડા સમય પહેલા ટિકટોક સ્ટાર તરીકે જાણીતી બનેલી સુરતની કીર્તિ પટેલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ગોવાથી સુરત આવતી ફ્લાઇટમાં મહિલા ક્રૂ મેમ્બર દ્વારા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું. કીર્તિ પટેલે માસ્ક પહેરવાને લઈ ઝઘડો કરી એર હોસ્ટેસ સાથે મારામારી કરી અને તેને તમાચા માર્યા તેમજ જોઈ લેવાની ધમકી આપી. આ ઘટનાને પગલે એર હોસ્ટેસ ગભરાઈ ગઈ અને તેણે ફ્લાઇટના અન્ય ક્રૂ મેમ્બરને પણ જાણ કરી. સાથોસાથ આ અપમાનને લઈ એર હોસ્ટેસે જયપુરથી સુરત આવી નોકરી પરથી રાજીનામું આપી દીધું. ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા કીર્તિ પટેલ પુણામાં હત્યાના પ્રયાસમાં લાજપોર જેલમાં જઈ આવી હતી. ફ્લાઇટમાં પોતાને માર મારવાની ધમકી આપવામાં આવી હોવા અંગે એર હોસ્ટેસ દ્વારા ડુમસ પોલીસ સ્ટેશનમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિરુદ્ધ મારામારી તેમજ ધમકી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. સુરત એસઓજી પોલીસ સ્ટાફે ભાગાતડાવ પાણીની ભીતની એમએસ કલેક્શનની દુકાનમાં છાપોમારી પ્રતિબંધિત એવી અલગ અલગ કંપનીઓની ઈ સિગારેટનો જથ્થો તેમજ અલગ અલગ ફ્લેવરની હુકા ફ્લેવર બોટલો મળી કુલ રૂપિયા 1.74 લાખના મુદ્દામાલ સાથે દુકાનદારને ઝડપી પાડ્યો હતો. સુરતના ભાગાતળાવ પાણીની ભીત પાસે કોંગ્રેસ હાઉસની સામે આવેલ એમએસ કલેક્શનમાંથી ઇલેક્ટ્રિક સામાન વેચવાની આડમાં પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરતા દુકાનદારને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડી જુદી જુદી કંપનીના ઈ સિગારેટ તેમજ અન્ય સામાન મળી કુલ રૂપિયા 1,74,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વધતા નશીલા પદાર્થ અને ખાસ કરીને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થ અને તેના ન્યુસન્સને રોકવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યાં શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ખાસ કરીને સુરત શહેર એસઓજી પોલીસને વોચ રાખવા માટે સૂચન કરેલું હતું અને તેમના માર્ગદર્શન હેઠળ સુરત એસઓજીની જુદી જુદી ટીમો શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે શરૂ કરેલ અભિયાન અંતર્ગત ચેકિંગમાં હતી. તે વખતે એસઓજી પીઆઈ એસઆર સુવેરા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે ભાગાતળાવ પાણીની ભીત પાસે આવેલ એમએસ કલેક્શન નામની દુકાનમાં ઇલેક્ટ્રિક સામાનની આડમાં પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ થઈ રહ્યું છે. જે બાતમીના આધારે સુરત એસઓજી પોલીસે સ્ટાફે ભાગાતળાવના પાણીની ભીતની એમએસ કલેક્શનની દુકાનમાં છાપો મારી પ્રતિબંધિત એવી અલગ અલગ કંપનીની ઈ સિગારેટનો જથ્થો તેમજ અલગ અલગ ફ્લેવરની હુક્કાની બોટલ મળી કુલ રૂપિયા 1,74,000ના મુદ્દામાલ સાથે દુકાનદાર મોહમ્મદ સાબિર અબ્દુલ રવાણીની ધરપકડ કરી હતી. મોહમ્મદ રવાણી દ્વારા આ તમામ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે અંગે પણ હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેની પાસેથી આ જથ્થો ખરીદવા માટે કોણ કોણ આવતા હતા તેનું નેટવર્ક પણ પોલીસ ચકાસી રહી છે અને તેના સંપર્ક નંબરોના આધારે એસઓજીની ટીમ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા ચાલતી નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત નાર્કોટિક્સ ડ્રગ્સને નેસ્ત નાબૂદ કરવાના ભાગરૂપે સુરત શહેર એસઓજી શાખા દ્વારા અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ઇલેક્ટ્રિક સામાનની આડમાં પ્રતિબંધિત ઈ સિગરેટનું વેચાણ કરતા એક વેપારીને ઝડપી પાડેલ છે. જેમાં બાતમીને આધારે સુરત શહેરની એસઓજી શાખા દ્વારા એમએસ કલેક્શન નામની દુકાનમાં એક દુકાનદાર નામે મોહમ્મદ શાબિર અબ્દુલ રઉફ રવાણી ઉંમર વર્ષ 30 રહેઠાણ મોરા ભાગળ સુરતનાઓને ઝડપી પાડી અને દુકાનમાં રાખેલ ઇલેક્ટ્રિક સામાન જેવો કે ઘડિયાળના બોક્સ એની પાછળ રાખેલો ઈ સિગરેટના બોક્સ કુલ નંગ 109 ચાર્જિંગ કેબલ 85 વગેરે જેની કુલ કિંમત 1,74,750નો મુદ્દામાલ કબજે કરેલ છે. આરોપીને અટક કરી આગળની તપાસ ચાલુ છે. સમાચારમાં લઈએ એક બ્રેક. એ રંગલી તને ખબર? શું મને ખબર? આ રાજકોટ વાળા ખાખી ખાય છે
ઈ તને ખબર? હા, ખાખી એટલે ખાતો જાય ને ખીજાતો જાય, મને ઈ ખબર. તો ખાદી એટલે ખા ખા તારા દી છે, ઈ પણ તને ખબર જ હશે ને. મને તો આ બધા જ ખાખી અને ખાદી વાળાની ખબર જ છે. લે, તું તો બહુ હોશિયાર ને. તે હાસ તો ને, હું કોણ? રંગલી. ખાતો નથી ને ખાવા દેતો નથી, છતાં ખાદી ને ખાખી સમજતા નથી. કોણે ખાધું એ તો ખબર નથી, પણ બેફામ ખાધેલું પચતું નથી. બ્રેક બાદ સમાચારમાં આગળ વધીએ. સુરતમાં મેટ્રો માટે ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે આવેલા એસબીઆઈ સર્કલથી વિવેકાનંદ સર્કલ માર્ગ બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મેટ્રોની કામગીરીને કારણે ઉભી થયેલી આ સમસ્યાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વખત આવ્યો હતો. સુરત શહેરના ચોક બજાર ખાતે મેટ્રો રેલના સ્ટેશનના નિર્માણ માટે સ્વામી વિવેકાનંદ સર્કલથી એસબીઆઈ સર્કલ સુધીના માર્ગને બંધ કરાયા બાદ શુક્રવારે સામેની લાઇનના એસબીઆઈ સર્કલથી સ્વામી વિવેકાનંદ સર્કલ જતા રોડને પણ જૂની સિવિલ હોસ્પિટલના ગેટ પાસેથી જ બંધ કરાયો હતો, જેને પગલે રાજમાર્ગ તરફથી આવતા અને નાનપુરા જતા વાહનો ગાંધી સર્કલ પાસે ભારે દબાણને લીધે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જૂની સિવિલ હોસ્પિટલ પાછળના રસ્તાને ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરવાના બોર્ડ મારી દેવાયા બાદ તેનું પાલન કરાવવા ટ્રાફિક બ્રિગેડ કે મેટ્રો માર્શલ ઊભા ન કરાતા લોકો ટ્રાફિક જામમાં અટવાયા હતા. મોડી સાંજે પાલિકા અને પોલીસે જૂની સિવિલ હોસ્પિટલમાંથી વૈકલ્પિક રસ્તો કાઢવા વિચારણા કરી હતી. એક જ માર્ગને જોડતા મુખ્ય ત્રણ માર્ગો બંધ કરાતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકોને ટ્રાફિક જામમાં ફસાઈને ભારે હાલાકી ભોગવવાનો વખત આવ્યો હતો. પાલિકા દ્વારા વૈકલ્પિક રસ્તાઓ પરના દબાણો દૂર કરવામાં આવે એવી માંગણી પણ સ્થાનિક રહીશો અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં 12મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની અંતર્ગત સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો કૃષિ અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કામરેજ તાલુકા મથકે આવેલા દાદા ભગવાન મંદિરના પંટાગણ ખાતે યોજાયો હતો, જેમાં આદિજાતિ, આરોગ્ય, ગ્રામ વિકાસ, મહેસૂલ, વન અને પર્યાવરણ, શિક્ષણ જેવા 17 વિભાગોના 23,897 લાભાર્થીઓને રૂપિયા 97.89 કરોડની સાધન સહાયનું વિતરણ થયું હતું. મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને શરૂ કરેલા ગરીબ કલ્યાણ મેળાઓના પરિણામે વચેટિયા પ્રથા નાબૂદ થઈ ગઈ છે. મેળાના પારદર્શી આયોજનના કારણે સમાજના વંચિતો, ગરીબો અને પીડિતોમાં નવી આશાનો સંચાર થયો છે. યોજનાઓ સાથે આધાર કાર્ડનું જોડાણ કરેલું હોવાથી ડુપ્લિકેશન થતું નથી, જેથી દરેક લાભાર્થીને યોજનાના લાભ મળી રહે છે. ગરીબ લાભાર્થી આત્મનિર્ભર બની શકે તે માટે મેળામાં સિલાઈ મશીન, બ્યુટી પાર્લર તેમજ સુથારી કામ જેવી સ્વરોજગાર સાધનોની કીટ એનાયત કરવામાં આવી હતી. ખેડૂતોની આર્થિક સ્થિતિ બહેતર બનાવવા કૃષિ વિભાગ આગામી સમયમાં મકાઈ અને ચોખામાંથી ઇથેનોલ બનાવી શકે તે માટે નવીન યોજના ઘડવામાં આવશે. ભારત સરકાર પેટ્રોલમાં 2025 સુધીમાં 20% ઇથેનોલનો ઉપયોગ કરી શકે તે માટે પ્રયાસ કરી રહી છે, જેથી આ સ્કીમથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીમતી જંખનાબેન પટેલ, ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોઢિયા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સંગઠન પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી VS ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રજાપતિ તેમજ જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. સમગ્ર ગુજરાતની અંદર 24, 25 અને 26 ગરીબ કલ્યાણનું આયોજન થઈ રહ્યું છે. એ ભાગરૂપે આજે 25 તારીખે કામરેજ ખાતે ગરીબ કલ્યાણ મેળાના આયોજનની અંદર લગભગ 500 થી વધુ લાભાર્થીઓ આજે લાભ લીધો છે અને લગભગ 5 કરોડ સુધી રકમની સહાય આ લાભાર્થીઓને. ગરીબ કલ્યાણ મેળાથી
જે લોકોને પહેલાં જોઈને વચેથી આવતા એ વચેટિયાને દૂર કરીને આપણા જે તત્કાલ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાને જે આ ગરીબ કલ્યાણ મેળો જે ચાલુ કર્યો છે ત્યાંથી કોઈ લાભાર્થી વંચિત ના રહી જાય એના માટેનો આ ગરીબ કલ્યાણ મેળો થઈ રહ્યો છે અને સાથે સાથે લાભાર્થી બેવરાય ના જાય એટલે સીધા એને આધાર કાર્ડ સાથે લિંક કરીને લાભાર્થીને એક જ લાભ મળે એના માટે પણ આયોજન અને આ ગરીબ કલ્યાણ મેળાની અંદર આજે દરેક લોકો જે સાધન સામગ્રી મળે છે એટલે સારી રીતે રોજગારી મેળવી છે. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરાવવામાં આવ્યું હતું. સાથે આ કાર્યક્રમમાં સી આર પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદેશિતાની વાત કરી હતી. કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા ઉધના સુરત અને પલસાણા રેલવે સ્ટેશન ખાતે ફૂટ ઓવર બ્રિજ, પ્લેટફોર્મ, કવર શેડ, નવા પાર્સલ ટર્મિનલ સહિતની રેલવે સુવિધાઓનો વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં સી આર પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશિતાની વાત કરી હતી. સાથે જ દર્શનાબેન જરદોશે રેલવે દેશની લાઇફલાઇન હોવાનું સાથે સાથ નવા વિકાસના કામોની પણ વાતો કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આઝાદી પછીના સમયમાં સૌથી વધુ 1.40 લાખ કરોડ રૂપિયા બજેટમાં રેલવેને મળ્યા છે. રેલવેના પ્રોજેક્ટમાં અનેકને રોજગારી મળશે. પોર્ટ પરથી ભારી સામાન ટ્રેનમાં જાય એની સુવિધા પણ કરાઈ રહી છે. મોદીજીના નેતૃત્વમાં બંને બજેટ એક કરીને 7 મોટા મંત્રાલય ભેગા કરી મોટા પ્રોજેક્ટ પૂરા કરી શકાયા છે, જેમાં રેલ, પોર્ટ અને રોડ જેવા પ્રોજેક્ટનો સમાવેશ થયો છે. વન સ્ટેશન વન પ્રોડક્ટ ઉધના સુરત રેલવે સ્ટેશનનું આધુનિકરણનું કામ આગામી દિવસોમાં શરૂ થશે. એક શહેરમાંથી બીજા શહેરમાં હવે પોસ્ટની સુવિધાથી ઘર સુધી તમામ વસ્તુઓ સરળતાથી મોકલી શકાશે. દરિયા કિનારેથી રેલવેને કનેક્ટિવિટીનું આયોજન સરકાર કરી રહી છે. આ પ્રોજેક્ટથી લોકોની સુવિધામાં વધારો થશે અને રોજગારીની તકોમાં પણ વધારો થશે એવું દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું. ગંગાત્રા ખાતેના રેલવેના વિવિધ પ્રોજેક્ટોના ઉદ્ઘાટનનું આજે કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. ઉધના ખાતે વોર્ડ પ્લેટફોર્મ નંબર 4 અને 5 એની સાથે એસ્કેલેટર, સુરત સ્ટેશન ઉપરની વિવિધ સુવિધા અને 100મી ટ્રેન જે પાર્સલની ગઈ છે તો ગંગાત્રા સ્ટેશન ઉપર એની સુવિધાના આજે વિવિધ પ્રકલ્પોના ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યા છે. રાષ્ટ્રને સમર્પિત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે રીતે રેલવેને નવા નવા આયામો સાથે બજેટની અંદર ફાળવણી કરી છે, એમાં 100 જેટલા કાર્ગો ટર્મિનલ, 400 જેટલા વંદે ભારતની ટ્રેન અને એની સાથે એક સ્ટેશન એક પ્રોડક્ટ, એની અંદર સુરતે ખૂબ સરસ એક્ઝામ્પલ પૂરું પાડ્યું છે કે 100 જેટલી ટ્રેનો ટેક્સટાઇલને લગતી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ફેબ્રુઆરી સુધીમાં રવાના કરવામાં આવી અને એનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. અમલસાડથી ચીકુ હોય કે વિવિધ સ્ટેશનોની અંદર વિવિધ શહેરોની અંદર થતી પ્રોડક્ટો હોય એને રેલ મારફત થાય, કાર્ગોનો ઉપયોગ વધારે થાય એના માટે રેલવે પ્રયત્ન કરી રહ્યું છે અને એના માટે જ આજે સરસ બજેટની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ કરેલા સંકલ્પોની સાથે રેલવેનું ડબલીકરણનું કામ હોય, કેબલિંગનું કામ હોય, એની ડેવલપમેન્ટના કામ હોય, કાર્ગો ટર્મિનલ ઊભા કરવાના હોય, આ બધા જ કામો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. બિલીમોરા શહેરમાં આવેલ એક કલ્પના ફ્લાવર માર્ટ નામની દુકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં દુકાનમાં રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી. બિલીમોરા શહેરના ગોહરબાગ વિસ્તારમાં આવેલ કલ્પના ફ્લાવર માર્ટ નામની દુકાનમાં શુક્રવારના રોજ મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી. જોતામાં આ આગની ઝપેટમાં આખી દુકાન આવી જતા દુકાનમાં રહેલા ગેસના સિલિન્ડરમાં મોટો બ્લાસ્ટ થયો, જ્યાં આગની ઘટનામાં શશિકાંતભાઈ પરસોત્તમભાઈ પટેલ નામના વ્યક્તિનું ગંભીર રીતે દાઝી જવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. આ આગ કયા કારણસર લાગી છે તે અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. હજી સુધી આગનું સાચું કારણ જાણી શકાયું નથી. સુરત શહેરના લીંબાદ વિસ્તારમાં ગત 11 તારીખના રોજ ગરફોડ ચોરીની ઘટના બની હતી, જેમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા સાથે ગણતરીના દિવસોમાં આરોપીને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે. સેક્ટર 1ના એડિશનલ પોલીસ કમિશનર પ્રવીણ મલે માહિતી આપતા જણાવ્યું હતું કે ગત 11 ફેબ્રુઆરીના રોજ લીંબાયત વિસ્તારમાં આવેલા નીલમનગર સોસાયટીમાં રહેતા સુનિલકુમાર રામપ્રસાદ સોની તેમના પરિવાર સાથે સોમનાથ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દરમિયાન તેમના ઘરમાં ચોરીની ઘટના બની હતી, જેમાં 19,45,000 રૂપિયાની ચોરીની ફરિયાદ નોંધાતા લીંબાયત પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન પારિવારિક જમીન વિવાદમાં ફરિયાદી ભાઈના પુત્ર પ્રદીપ ઉર્ફે ગોલુ પપ્પુભાઈ સોની દ્વારા ઘરેણા અને રોકડા રૂપિયાની ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે ગોલુની ધરપકડ કરી સોના ચાંદીના ઘરેણા તેમજ મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી દ્વારા અગાઉ પણ કોઈ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. લીંબાયત પોલીસ સ્ટેશનની હદમાં 11/2/2022 રોજ એક ઘરફોડ ચોરીના ગંભીર બનાવ બનેલા, જેમાં ટોટલ 19,45,000 મુદ્દામાલની ચોરી થયેલી. એમાં 2,00,000 રૂપિયા રોકડા હતા અને બાકીના જે છે એ દુકાનમાં જે વેચવા માટે રાખેલા સોના અને ચાંદીના ઘરેણા એ 17,00,000 જેટલી કિંમતના હતા. આ જે ચોરીનો બનાવ બન્યો છે એ મોટી ઘરફોડ ચોરીના જે બનાવ હતા, આ બનાવમાં પોલીસને શરૂઆતમાં કોઈ પણ પ્રકારની કડી મળેલ ન હતી અને સંપૂર્ણ ગુનો અનડિટેક હતો. બનાવની જે ગંભીરતા છે એને ધ્યાને લઈને પોલીસે જ્યારે તપાસ આગળ કરી તો પોલીસને જે લોકલ લોકો તરફથી જે માહિતી મળી, ચોરી કરવાની જે મોડસ ઓપરેન્ડી હતી એમાંથી જે ડિટેલ મળી અને લોકલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પોલીસે આ ગુના ડિટેક્ટ કર્યા છે. ગુનાની બનવાનું જો કારણ જોઈએ તો હાલમાં જે આરોપી પ્રદીપ ઉર્ફે ગોલુ પપ્પુભાઈ સોની જે પકડાયા છે તે ભોગ બનનાર વ્યક્તિના ભાઈના દીકરા થાય છે. એટલે પરિવારના ક્લેશના કારણે આ બનાવ બન્યો છે. અને એમાં હકીકત એવી છે કે બિહારના મૂળ આ લોકો જે છે એ ભોગ બનનાર અને આરોપી એ વતની છે અને આરોપીના પપ્પા પણ બિહારના જ છે. આ લોકોની એક લેન્ડ ત્યાં બિહારમાં વેચવામાં આવેલી અને એમાં પૈસાની વેચણી બાબતે કંઈ ડિસ્પ્યુટ થયેલા અને એનાથી નારાજ થઈ અને આ જે આરોપી છે હાલના એ મોકો શોધતા હતા. ફરિયાદી અને એના ભોગ બનનાર વ્યક્તિ આ લોકો જ્યારે દર્શન કરવા માટે સોમનાથ ગયા તો મોકાના લાભ લઈ આમણે ધાબા ઉપરથી મકાનની અંદર પ્રવેશ કરી અને જે રૂમ લોક હતા એને લોકને આરીથી કાપી અને તિજોરી તોડીને આ જે ચોરી છે ચોરી કરેલ છે. પોલીસે જે ઘરેણા છે એ તમામ ઘરેણા કબજે કરેલા છે અને જે રોકડ રકમ છે એની ક્યાં એણે ઉપયોગ કર્યો છે એની તપાસ હાલ પોલીસ કરી રહી છે. 90% જેટલા ટૂંકમાં ચોરીના જે મુદ્દામાલ છે પોલીસે કબજે કર્યા છે અને આ જે ગુના છે એ ગુના કરવામાં આ જે પરિવારના જે સભ્ય છે એના સિવાય કોઈના ઇન્વોલ્વમેન્ટ હતા કે કેમ અથવા કોઈ એમની સાથે હતું કે કેમ આ તપાસ પોલીસ હાલ કરી રહી છે. તો આપણું સુરતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.